ચોમાસુ 2024ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉભી થવાની સ્થિતિમાં જાનમાલની નુકસાનીમાં ઘટાડો થાય તેમજ આવા સમયે લોકો સાવચેત રહે તે માટે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીની ચકાસણી કરવા માટે વિવિધ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે મામલતદાર કચેરીએ વ્યારા ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનું સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દંડકવાણ ખાતે આવેલા નદીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારા તાલુકાના દડકવાણ ખાતે આવેલી નદીના પાણીમાં કેટલાક વ્યક્તિઓ ડૂબતા હોવાની જાણ થતાં વ્યારા ફાયર વિભાગની ટીમ, આરોગ્ય વિભાગની ટીમ, વ્યારા મામલતદાર કચેરીના અધિકારી કર્મચારીઓ, પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડૂબતા વ્યક્તિઓને ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તેઓ સ્વસ્થ હોવાની અને આ ઘટના મોક ડ્રીલ હોવાનું જણાવતા સ્થાનિકોને રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉભી થાય તો શું કરવું, જેના ભાગરૂપે મોકરેલમાં તાલુકા પંચાયત, વ્યારા પોલીસ સ્ટેશન, વ્યારા આરોગ્ય વિભાગ, 108 ટીમ, ફાયર ફાઈટર ટીમ, સંબંધિત ગામના ટલાટ ઇસ્ત્રી તથા સંપર્કશ્રી, સ્થાનિક તરવૈયા, ગામ લોકો વગેરે દ્વારા ભાગ લેવામાં આવેલો હતો. મરીશ જ્ઞાનચંદાની સાથે સાદિક પઠાણ, તાપી.